કાર્તિકના અજવાળિયાના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત આંગળી પર ઉપાડી ગોકુળના લોકોની ઇન્દ્રના ક્રોધથી રક્ષા કરી હતી અને રાજા વિક્રમાદિત્યને મુગટ પહેરાવવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારના છેલ્લા અને પાંચમા દિવસને ભાઈ બીજ તરીકે ઉજવવામાં આવે છે. આપણે આજે કાર્તક સુદ બીજ છે, જેને યમદ્વિતીયા અને ભાવન બીજ પણ કહે છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. યમુનામાં ભાઈ બીજને દિવસે નહાવાથી યમપુરીમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાર્તક સુદી બીજને ભાઈ બીજ કહેવાનું કારણ એવું છે કે પ્રથમ યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાને ત્યાં નોકરી જમાડ્યા હતા. તે દિવસે મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને ભેટ સોગાદ આપે છે. તો ચાલો આજ આપણે ભાઈ બીજ વિશે શું છે, કહાની ક્યારથી આ તહેવાર ઉજવાય છે તે વાર્તાના રૂપે જાણીએ. મિત્રો, તમે પહેલી વાર ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. સૂર્યના સંતાન છે યમ અને યમુના. ભાઈ બીજની કથા વિશે જાણીએ. ભાઈ બીજ અથવા કાર્તક સુદ બે હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો બીજો દિવસ છે. આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને ભેટ આપે છે. ગુજરાતમાં આ દિવસ બહેન ભાઈને પોતાને ઘેર ભોજન માટે આમંત્રણ પાઠવતી હોય છે. ભાઈ બીજનો તહેવાર ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, ગોવા, પશ્ચિમ બંગાળ, કર્ણાટકમાં વધારે લોકપ્રિય છે. આજે કાર્તક સુદ બીજ છે, જેને યમદ્વિતીયા અને ભાવન બીજ પણ કહે છે. આ દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે. યમુના નદીમાં ભાઈ બીજને દિવસે નહાવાથી યમપુરીમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કાર્તક સુદી બીજને ભાઈ બીજ કહેવાનું કારણ એવું છે કે પ્રથમ યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાને ત્યાં નોકરી જમાડ્યા હતા. તે દિવસે મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને ભેટ સોગાદ આપે છે. જૈન ધર્મના લોકો પણ ભાઈ બીજનો તહેવાર આ દિવસ સંબંધે જૈનોની એવી માન્યતા છે કે મહાવીર પ્રભુ પાવાપુરીમાં આસોવદીની રાત્રે મોક્ષ પધાર્યા. તેમની બહેન સુદર્શનાએ મોટા ભાઈ નંદીવર્ધન રાજાને સમજાવી, આદર સહિત પોતાને ઘેર બોલાવી, ભોજન કરાવી શોક નિવાર્યો, જેથી ભાઈ બીજ તરીકે પર્વ પ્રવૃત્તિઓ ઉજવે છે. યમરાજની પૂજા માટેનો મંત્ર. ભાઈ બીજ પર્વ ધર્મરાજ, યમ અને તેમની બહેન યમુનાના પ્રેમનું પ્રતીક છે. આ દિવસે યમ અને યમુનાની જેમ જ ભાઈ બહેન મળે છે. બહેન ભાઈનો આદર સત્કાર કરીને તિલક લગાવે છે. આ પ્રકારે ભાઈ બહેનના પ્રેમથી યમ અને યમુના પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે ભાઈ અને બહેનને યમુના સ્નાન કરવું જોઈએ. નહાવાના પાણીમાં યમુના જળ મેળવો તો પણ ચાલે. નહાવાના પાણીમાં યમુનાનું પાણી મેળવીને નહાવું અને યમુના દેવીને પ્રણામ કરો અને ત્યારબાદ ધર્મરાજ યમને પણ પ્રણામ કરો. યમ અને યમુનાને પ્રણામ કરીને આ મંત્ર બોલો. ધર્મરાજ નમસ્તુભ્યમ, નમસ્તે પાહી મેં સૂર્યપુત્ર એયતે. યમુની પૂજા માટેનો મંત્ર. વે યમ વરદા ભવ મે એમ એયતે. સૂર્યના સંતાન છે યમ અને યમુના. આ ભાઈ બીજના તહેવાર પાછળ એક વાર્તા છે, જે મુજબ સૂર્યની પત્ની સંજ્ઞાના બે સંતાન હતા. તેમાં પુત્રનું નામ યમરાજ અને પુત્રીનું નામ યમુના હતું. સૂર્યના કિરણો સહન ન થતા બની છાયા સજના પોતાના પતિ સૂર્યની ઉદ્દીપ કિરણોને સહન ન કરી શકતા ઉત્તરી ધ્રુવમાં છાયા બનીને રહેવા લાગી. તેનાથી તાપ્તી નદી તથા શનિશ્વરનો જન્મ થયો. આ છાયાથી જ સદાય યુવાન રહેનાર અશ્વિની કુમારો પણ જન્મ થયો છે, જે દેવતાઓના વૈધ માનવામાં આવે છે. યમે માતાથી નારાજ થઈ યમપુરી વસાવી ઉત્તરી ધ્રુવમાં વસવાને લીધે માતાનો યમ તથા યમુનાની સાથે વ્યવહારમાં અંતર આવ્યું. તેનાથી વ્યથિત થઈ યમે પોતાની નગરી યમપુરી વસાવી. યમુના ગૌલોકમાં ચાલી ગઈ. યમુના પોતાના ભાઈને યમપુરીમાં પાપીઓને દંડ આપતા જોઈ દુઃખી થતી હતી, એટલા માટે તે ગૌલોકમાં ચાલી ગઈ. સમય પસાર થતો ગયો. ત્યારે ઘણા વર્ષો પછી અચાનક એક દિવસ યમે પોતાની બહેન યમુના યાદ આવી. યમે પોતાના દૂતોને યમુનાનો પતો લગાવવા મોકલ્યા, પરંતુ તે ક્યાંય ન મળી. યમ પોતે ગૌ લોકમાં ગયા, જ્યાં યમુના સાથે ભેટ થઈ. આટલા દિવસો પછી યમુના પોતાના ભાઈ સાથે મળીને આનંદિત થઈ.
यमुनाए भाईनुं स्वागत कर्युं अने स्वादिष्ट भोजन करावियुं। यम प्रसन्न थया अने बहन ने वरदान मांगवानुं कह्युं। यमुनाए वरदान मांग्युं के हे भाई, हुं इच्छुं छुं के जे पण मारा जळमां स्नान करशे ते यमपुरी नहीं जाय। आ सांभळी यम चिंतित थई गया अने मनोमन विचार करवा लाग्या के आवा वरदानथी तो यमपुरीनुं अस्तित्व समाप्त थई जशे। भाई ने चिंतित जोई बहन बोली, भाई चिंता न करो, मने एवं वरदान आपो के जे लोको आजना दिवसे बहन ने त्यां भोजन करे तथा मथुरा नगरीमां स्थित विश्राम घाट ऊपर स्नान करे ते यमपुरी नहीं जाए। यमराजे आ वातनो स्वीकार कर्यो अने वरदान आप्यु। बहन भाईना आ पर्वने हवे भाई बीजना रूपमां उजववामां आवे छे। तो मित्रों, आ भाई बीजनी नानी वार्ता हती। जो आ कहानी तमने गमी होई तो लाइक शेर कॉमेंट अने चेनल मां नवा होई तो सब्सक्राइब करी देजो। तो मित्रों, हवे मलशुं बीजी कहानी साथे। जय श्री कृष्ण, हर हर महादेव, जय हिंद, जय भारत।